સ્વચ્છતા મિશનના ધજિયા કરોડો અને લાખો રૂપિયાની ગ્રાન્ટો સ્વચ્છતા મિશન પાછળ ખર્ચાય છે, પરંતુ હકીકતમાં સ્વચ્છ જોવા મળતું નથી. અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકાનું આ દ્રશ્ય છે કે જ્યાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. ત્યારે જેટલી નગરપાલિકા જવાબદાર છે તેટલા વેપારીઓ પણ જવાબદાર હોય તેવું જોવા મળી રહ્યું છે. એક તરફ સ્વચ્છતાના નામે નેતાઓ, રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ફોટો પડાવી અને ઝાડુ લગાવતા જોવા મળતા હોય છે, ત્યારબાદ યથાસ્થિતિ જ જોવા મળતી હોય છે ગંદકીની, અને સ્વચ્છતા જોવા મળતી નથી. સ્વચ્છતા ક્યારે સફળ થશે તે તો એક સવાલ છે, પરંતુ જાહેરમાં ગંદકીનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે અને તેની સામે નગરપાલિકા કોઈ પગલાં ન ભરે તો જવું તો ક્યાં જવું તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વાત કરીએ લાઠી નગરપાલિકાની. જી હા, લાઠીમાં વેપારીઓમાં સુધારો આવશે કે નગરપાલિકામાં સુધારો આવશે તે જોવું રહ્યું. ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળ મિટિંગ યોજી સમસ્યાઓનો ઉકેલ લાવશે ખરા કે નગરપાલિકા કંઈક ઉકેલ લાવશે ખરી, તે પણ એક સવાલ છે. લાઠી નગરપાલિકા દ્વારા ઘેર ઘેર અને મુખ્ય બજારોમાં કચરો એકઠા કરતા વાહનો આપ્યા છે, બજારમાં પણ ફરે છે, છતાં વેપારીઓની માનસિકતા એવી છે કે સાંજે મોટાભાગના વેપારીઓ આખા દિવસનો પ્લાસ્ટિકનો કચરો બજારમાં કાયમી નાખવા ટેવાઈ ગયા છે. રોજ એક ટ્રેક્ટર ભરાય તેટલું પ્લાસ્ટિક બજારમાં ઠલવાય છે અને આ પ્લાસ્ટિક રખડતા ઢોરો ખાતા નજરે પડે છે. ત્યારે નગરપાલિકા દ્વારા કડક કાયદો બનાવી કડક હાથે વેપારીઓ સામે એક્શન લેવામાં આવે ત્યારે નગરપાલિકાના જે વેપારીઓ છે અને ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળ છે તેમની શાન ઠેકાણે આવશે. હાલમાં તો પ્લાસ્ટિક જાહેરમાં ફેંકવામાં આવી રહ્યું છે. એક તરફ સરકાર ગુજરાતમાં પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની ઝુંબેશ ચલાવી રહી છે. સ્વચ્છતા મિશનનું ભારતનું મિશન છે, પરંતુ આ બંનેમાંથી એકય મિશન અહીંયા સફળ થતું જોવા મળી રહ્યું નથી. ત્યારે લાઠી પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી વેપારીઓની સામે કરવામાં આવશે ખરી તે જોવાનું રહ્યું. ઘણા સમયથી અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા થઈ ગઈ છે, તો બજારમાં આટલો બધો કચરો અને કચરાના ઢગલાઓ જાહેરમાં જોવા મળે છે ત્યારે સ્વચ્છતા મિશનનો ફિયાસ્કો થયેલો ચોક્કસ નજરે નિહાળી શકાય છે. આ તમામ માટે રસ્તો પહોળો કરવાની જરૂર છે અને રસ્તો પહોળો કર્યા બાદ જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓની સામે કડક કાયદેસર પગલાં ભરવામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વેપારીઓમાં પરિવર્તન આવવાનું નથી, અને જ્યાં સુધી નગરપાલિકામાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી સ્વચ્છતા મિશન કે સાથે સાથે સુધારા વેપારીઓમાં પરિવર્તન આવવાની કોઈ શક્યતા જોવા મળતી નથી. ત્યારે નગરપાલિકા જો કડક બને અને કડક કાયદાનો અમલ કરાવે તો આવનાર સમયમાં સ્વચ્છતા મિશન સફળ થઈ શકે તેમ છે. પરંતુ કરાવે કોણ, બિલાડીના ગળામાં ઘંટ બાંધે કોણ, તેવા સવાલો ઉઠી રહ્યા છે અને ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે અને લોકો ગંદકીના સામ્રાજ્ય વચ્ચે થઈને મુસાફર જનતા જવા માટે મજબૂર છે.